श्री रामदूत म्यूजिक। पण राजा माने जेने प्रजा माने माने हिंदू ने मुसलमान पण मोटा तवंगल होय टोपियो वाला ताजम भरे तन सुबा भरे सलाम। दुनिया नी मालपा माता जी महा मेलडी ने आम तो 18 वरण माने से पण एमाय जे देवी पूजक माने मेलडी ने पूछी हाले मेलडी ने पूछी बेहे मेलडी ने पूछी उभा थाय मोठानी मालपा एक मुठी कणू को अनाज जमव हो तो मारी मेहंदी ने पूछा वगर जमे नहीं आव भजन करे बा। मकोड़ा भर के सनेता भर के ये ना बा अरे बाप बात करता वार लागे। एक दिन आ समय आ धरती नी माथे मयल काल सपाई गयो गायो मकोड़ा भर के जन्म देनारी जनेता पोता ना बालक ने खाई जाए। आवा समय नी मालिपा ठेठ कच्छ नी मालिपा थी પોતાનું દંગડું લઈ અને વેડુલી દેવી પૂજક ની નાચ પાંચ સાત ઘરનો કબીલા રહી ગયા છે। ધીમે 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 કચ્છ મેકી વાગડ વાગડ મેકી અને ઠેઠ ઝાલાવાડ ના સુખ ઝાડવાની માથે આવ્યા હો। સુરેન્દ્રનગર જિલ્લા નું વઢવાણ તાલુકા નું સરાડી ગામ ના સીમાડા ની માથે વેડવા દેવી પૂજક પાંચ સાત ઘર નો કબીલો રહી ગયો છે। દંગા નાખી અને પોતાના ઉછાળા ઉતાર્યા બાપ નિર્ધનિયો માણસ જેની આગળ પાછળ કોઈ નથી એના દંગાની માલિપા એક મારી ઉગતાના પોરની પારગલી મેલડી સરાડી ગામના સીમાડાની માથે જેના દંગા પડ્યા માણાના ઘરની માલિપા ગરીબ હોય કે સાવકાર હોય ઘરની માલિપા એક ટકનું અનાજ ન હોય તો માણાને હાલે પણ પાણી વગર ન હાલે। ઓલા માટીના ભાલિયા લઈ લઈ બાયુ પાણી હાલી નીકળ્યા બાયુ ની હારે હારે હિરમલ પણ નાની એવી પાણીની માટલી લઈ અને પાણી ભરવા માટે હાલી નીકળ્યા। એક વાડી બે વાડી રખડે એક વાડી બે વાડી ત્રણ વાડી ચાર વાડી પાંચ વાડી આમ હાથ હાથ વાળીઓ રખડ્યા છતાં કોઈ ગેન પાણી ન ભરવા દે
પણ મારા ત્રિલોકના નાથને વાત રાખવી કાંઈક મારી વેડુલી નાદની મારી શોક માયા મારી ઉદતાના પોરની મેલડીને વાત રાખવી અવડાયા ચરાડી ગામની માલપા એક કાનજી કરીને પટેલનું મારી મેલડી હતું મકાન જ્યારે મારો ત્રિલોકનો નાથ નવરો દિલો નાથ હશે ત્યારે થોડી થોડી માટીની ઘડેલી આવી રામભાઈ એમાંય જાતે પટેલ પોતાના બાપના આંગણે લાદ કોટથી મોટા થયા 12-13 વર્ષની દીકરીની ઉંમર છે પોતાની વાડીએ હાલી નીકળ્યા બળદગાડું લઈ અને આ પટેલ અને પોતાની દીકરી સરાડી ગામની માલપાથી ગામના સીમાડાની માથે પોતાની વાડીએ જવા માટે નીકળ્યા વાડીના ધાબાની માથે પણ આ બાજુ ઘટના એવી બની ઓલી વેડુલી નાદની જે 5-7 બાયું હતી અને હારે જે હિરમલ હતો ને બાપ પાણીના ખાલી માટલા લઈને હાથ હાથ વાડીઓ રખડી અને 8મી વાડી કાનજી પટેલ ની એના શેઠાની માથે આવ્યા હો મારી ઘડી ઘડી ની વેળાયું મારી ઘડી ઘડી ના દુખ ની દેવી તમારા કુવામાં પાણી હોય તો અમને પાણી ભરવા દેશો પણ જેના આત્માની માલિકા મારા ત્રિલોકના નાથે વાસ કર્યો હોય કોઈ ભગવતીએ વાસ કર્યો હોય સૂર્ય અને ચંદ્રના તેજને ઝાંખા પાડે આવી થોડી થોડી માટીની ઘડેલી રામભાઈ ઓલી ભાઈઓએ પાણી ભરવાનું કીધું એટલે રામભાઈ કીધું કે હા હાલો હું તમને પાણી શીશી દઉં હાથમાં શીશણીયું લઈ રામભાઈ પાણી શીશવા માંડ્યા હિરમલે કાતી માટીનો ભાલીઓ આમ જ્યાં લાંબો કર્યો ત્યાં રામભાઈ આમ જોઈને કીધું કરે હે વીરા ફાટલ તૂટલ લઘર વઘર લુગડા તમારો દુબળો દે આ બીજી બાયુ આવી છે તમારા ઘરે કોઈ બાઈ નથી ઘરવાળા નથી હિરમલ બોલ્યો ના બે મારે ઘરવાળા નથી કે તો તમારે જન્મ દેનારી જનેતા માય નથી હિરમલ બોલ્યો મારે મારી માસે
પીપા એક ગઈટી ડોસી મારી માસે એ ભાઈ તમારું નામ બેન મારું નામ હિરમન તો તમારે માજી કેટલી ઉંમર ના છે પાણી ભરીએ કેમ નથી કે ના કોઈ વાંધો નહીં ભાઈ કાયમ આવીને પાણી ભરી જજો પણ કવિ કે મન મેલા જેના તન ઉજળા આઈટમ ભાજ અનેક પંડ સ્વાર્થ ને પાલટે ઓલી કાગા વાતું કરે કોઈ કોઈ થી જોયું જાય નહીં આવડા દેવી પૂજકના દંગાની માલિપાથી એક હિરમલ ને પાંચ સાત બાયું દરરોજ આવીને પાણી ભરીને વ્યા જાય આમ કરતા કરતા અઠવાડિયું વીતી ગયું આમ આજુબાજુની વાડીઓ વાળા કોઈ પટેલ પટલાણીઓ જોઈ અને કાનજી પટેલ ને કાન ભમેણી કરી કાનજી પટેલ આવડિયા તમારી દીકરી રામબાઈ પટેલ સાંભળો આ તમારી દીકરી રામબાઈ રહી એને તમે બહુ મોઢે ચડાવી છે આ રસ્તે રઝળતા વખણતે અને વગડાની માલિપા રાતથી રહેતા રહેતા દેવી પૂજક અને અમાઈ વેડવા છે હમણાં ગામેસા હોય તો કોઈ વાંધો નથી પણ આ શેઠે પાણીએ કાંઈક નાની મોટી વસ્તુ પડી હોય સોરીન વ્યાજ આવશે તો આને ગોતવા ભરવા દેવાય નહીં એ પટેલ કાનજી આટલું જો અમારું માનો ને તો અમને પાણી નો ભરવા દેજો પટેલે આવીને દીકરીને કીધું રામભાઈ કાલથી આવડા કોઈ આપણા શેઠાની માલિપા વાડીએ કુવે પાણી ભરવાનો આવવા પડે પણ દીકરી દયાનો સાગર કોમળ જેનું હૃદય પોતાનો બાપ વાડીએ ન હોય આવા સમયે ઓલાને સાનામાના બોલાવી અને પાણી ભરી દે આમ કરતા કરતા એક દી પટેલ બાર ગામ ગયા એટલે બોલ્યો હિરમલ પાણી ભરવા આવ્યો ને હિરમલ નો પાણી ભરવામાં વારો આવ્યો ને પણ જેને ભાઈ બહેન નો સંબંધ થઈ ગયો છે જેને નાતે નેડો નથી હિરિયા નો હાથ ઝાલી હિરિયા નો હાથ ઝાલી પોતાના માથાની માથે હાથ રખાવી અને એટલું કીધું ભાઈ તે જો મને મનથી બેન માની હોય તો તારી બેન ના સોગંદ છે તારી ગઈઠી માન તું મને ક્યારે દેખાડી આવડો યા દેવી પૂજક રાક માળા એ મારી બહેન મનોમન વિચાર કરે બેન ને ખબર નથી મારી ગઈઠી માં કોણ છે આને હું કઈ રીતે દેખાડું પણ બેન ને રૂડું મનાવવા માટે કીધું બેન જા હું તને વચન આપું છું તારા માવતર તારા પીળા હાથ કરે સોરી ના શાર ફેરા ફરીશ ને તારી જાન ની જયારે વિદાય દેવાનો સમય છે ને ત્યારે હું એક દેવી પૂજક હિરિયો તારી યારે ભાઈ વસ ને બંધાવશું મારી ડોસી હું તને દેખાડું આમ કરતા કરતા દિવસો વીતવા માંડ્યા એ આવડિયા રામબાઈ દીકરી ના લગ્ન લેવા આવડિયા રામબાઈ દીકરીના વઢવાણ ની માલપા જેને ધોળી પોળ કહેવાય ખાંડી પોળ કહેવાય વઢવાણ ની માલપા જેના સંબંધ કર્યા અને દીકરીના ઘડિયા લગ્ન લેવા
ગામની માલિપા પટેલ ના આંગણે માંડવા લખા અબડા સરાણી ગામની માલિપા કાનજી પટેલ ના આંગણે રૂડા ગણેશ સ્થાપન થયા રૂડા લીલા માંડવા રોપાઈ ગયા અવડાયા દેવી પૂજક ના દંગાની માલિપા દેવી પૂજક ના દંગાની માલિપા થી બાયુઓ ને હિરમલ પાણી ભરવા જાય પણ વાડીએ કોઈ નો આવે હાથે શીશી પાણી ભરીને વ્યા જાય આવી રીતે બે ત્રણ દી ગયા એટલે બાજુ ના પાડોશી વાડીએ રહેતા કોઈ પાડોશી ને પૂછ્યું ભાઈ આ કાનજી પટેલ અને રામભાઈ દીકરી કેમ વાડીએ નથી આવતા વાડી ના કોઈ પાડોશી કેવા મીંડા હંભળે હિરિયા એ હિરમાલ રામભાઈ ના લગ્ન લેવાના છે કાલે મેં બ્રહ્મજી એની જાણ આવશે આવી વાત સાંભળી હિરિયાના મનની માલપા ઓરતો રહી જાય આવી વાત સાંભળી અને હિરિયાની આંખની માલપા ધરધર 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 આવડા શ્રાવણ ને ભાદરવો મીઠા હાલવા ઓહો જીતવા સારું કર્યું આ પાડોશી ને પૂછ્યું નગર મને ખબર ન હોત ને રામભાઈ એના હારીએ વહી જાત ને તો મારી દેવી ના દીધેલા બોલ ને હું ભંગ કરી જાત દંગાની માલિપા એક ધોળા પનિયા ની માલિપા પાંચ સાંડલા કરેલું નાળિયેર મારી ઉગતા ની મેલડી રાત ના 12 વાગે પનિયા ના 4 છેડા ની મારેલી ગાંઠ ખોલી અને નાળિયેર ને ખોળા ની માલિપા લઈને હિરમણ મારી પારકલી મેલડી ને કહેવા માંડ્યો મા તને કોણ મનાવે તને કોણ સમજાવે મારા બાપ ની દેવી એ તને મનાવતા મનાવતા મારા વડવા વિયા ગયા દેવી હરગ ની વાટે તને ભજાણી નો હોય તને ભૂલાણી નો હોય મારી વેડુલી નાદની દેવી એ દેવી આજ મારી હિરિયાની 60 વર્ષની ઉંમર થઈ પણ તને મનાવતા મનાવતા કાંઈક મારા પેઢીઓની પેઢીઓ મારા વડવા હરંગની વાટે વ્યા ગયા દેવી પણ માં કાલ મારી રામબેન ને જીભની માનેલ બેન ની જાન આવશે એન મેં વચન આપ્યું છે તારા જેથી પીળા હાથ થાય ને સોરી ના 4 ફેરા ફરીને ત્યારે મારી બુઢી માને હું તને દેખાડીશ બાપ આમ કરતા કરતા દિવસ ઉગ્યો સરાણી ગામના ધાપાની માલપા ધાન આવી ખોલ મેડા વાગવા રામભાઈ ની બેનપણી હતી વરરાજા ને જોઈ જોઈ રામભાઈ ને થઈને કાનમાં કહે છે બેન વરરાજો આવો છે વરરાજો આમ છે વરરાજો તેમ છે ગણેશ સ્થાપનાની પાસે બેઠી બેઠી રામભાઈ પોતાના ગરીબ દેવી પૂજક ભાઈ હિરમણને યાદ કરે જલ્દી તો હું સોરીના 4 ફેરા ફરી લઉં ને
અને મારી જાનને વિદાય મારા માવતર આપે ને તો સાંભે આજ મારો ભાઈ હીર્યો એની ગઈટી મન મન દેખાડવા લાવવાનો સાતી લાજ કાઢી છે પણ આજ ચરાડી ગામની બજારને ધ્રુજાવતી ધ્રુજાવતી દીકરી ધીમે 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 લીલા માંડવાની સામે ડગલા માંડ્યા સોનાદાન છેલ્લે કન્યાદાન આપી શ્યાર ફેરા ફેરવી પોતાના કુટુંબ કબીલા ને મળ્યા કાનજી પટેલ ને મળ્યા પણ આજ આખું ગામ ધ્રુકા ભરી ભરી રોવે છે શું કામ હસમુખી અને હેતાવળી દીકરી સદાયની માટે આ ગામને છોડીને જાય છે બાપ આમ કરતા કરતા જાને આવી જાપાની માથે આમ કરતા કરતા રામભાઈ દીકરીની જાનની વિદાય ઝાંપે આવી બળદગાડાની માલપા જેમ શિવ પાર્વતીની જોડ્યો આવા બે વરઘોડિયા પણ ગામની માલપા ઢોલને વગાડનાર વાલ્મીકી જેને શીખ આપી તરખાયા ઢોલ મીંડ્યા વાગવાઓ તરગાયા ઢોલ વાગવા મીંડ્યા ગામના સીમાડાની માથે ઝૂંપડાની માલપા બોલ્યો હીરીઓ ખોળાની માલપા મારી ભારગલી મેલડી નું નાળિયો લઈને બેઠેલો હીરે કાયને પીડ્યા લખર વખર જેને લુગડા દુબળો જેનો મારી મેલડી દે પણ જેના માથે પનીયું બાંધેલું પવન આવે તો એની માથે લીરા ઉડે હવા હવા વેટના વાળની વાટું વણાઈ ગયેલી અને મારી મેલડીને તૂટલ ફાટલ પનિયાની માલપા નાળિયેલ મેકીને કીધું વાલ દેવી આજ મારી ગરીબડી બેન તને દેખાડું હાલ પણ ત્યાં તો ગામના ઝાપાની માલપાથી જાનની વિદાય થઈ ગઈ કેડાની માલપા જાન જેને હામી મળી આગળ જે બળદગાડું હતું કેડાના કાંઠે બે હાથને લંબાવીને ઉભો રહ્યો એ બળદગાડા વાળા ભાઈ જાન ઉભી રાખો બાપ બળદગાડું હાંકવા વાળા ખેડૂએ કીધું કોણ છો મારી રામબેન કયા ગાડામાં બેઠા છે કે મારી પાછળથી બીજું વાહે ત્રીજું ગાડું રહ્યું ને એની માલપા વરઘોડિયા બેઠા ગડગડતી ડોટ મેલી ત્રીજા ગાડે આવી ઊભો રહી જાય એ બળદગાડું હાંકવા વાળા ભાઈ બળદગાડું ઊભું રાખો બાપ પણ દેવી પૂજક નો દુબળો દેહ જોઈ અને બળદગાડું હાંકવા વાળા એ વરરાજાની હારે અણવર હતો એને કીધું એ ફલાણા ભાઈ આ ગરીબ કોક આવ્યો છે અને બે પાંચ રૂપિયા આપી દો જલ્દી જાન ને હાલવા દે
ત્યારે મારો હિરિયો બોલ્યો, હું ગરીબ નથી, તમારા બે પાંચ રૂપિયા લેવા હું આવ્યો નથી. તમે મને જે માનતા હોય ગરીબ નથી, હું બે પાંચ રૂપિયાનો ભૂખ્યો નથી, તો હું મારી રામબહેનને મળવા આવ્યો છું. પણ ગાડાની માલમાં જાનમાં કોઈ સમજુ માણા હોય ને, એને એટલું કીધું કે આ રામબાઈ બેઠી ભણી લે ભાઈ. ખંભે પનિયાની ખોઈ વાળેલી એ ખોઈ જોડી હેઠે મેકી માથે ચાર ગાંઠું છોડી માલપાથી પાંચ સાંડલા વાળું વર્ષોનું જૂનું નાળિયેર રામબેન ને એટલું કીધું કે રામભાઈ લે લે મારી બેન, એ રામભાઈ તારા પાનેતર નો શેડો લાંબો કરી લે બાપ, તું મને કહેતી કે તારી ગઈટી માન મને દેખાય, આજુ દેખાડવા નહીં પણ મારી ગઈટી માં તને દેવા આવ્યો છું બાપ. પણ પોતાના એ વેડુલા દેવી પૂજક ભાઈ ને રૂડું મનાવવા માટે વરરાજા તો કઈ બોલ્યા નહીં, પણ પાનેતર નો શેડો આમ કરીને આમ બે હાથે થી લંબાવ્યો ને. પોતાની દેવીને કપાળે નાળીઓ રડાડીને એટલું કીધું કે હે મારા બાપની દેવી, મારાથી કઈ ભૂલ થઈ ગઈ હોય, તારી રેણી એ રિયો હોય નોરિયો હોય, પણ એ દેવી મારી ગરીબડી બેન રામબાઈ ને તને હું પૂછું એના કામ કરજે હો બાપ.